ટીપે ટીપે સરોવર ભરાય. 3, 243 ગુજરાત, 10 ઓક્ટોબર 2013. પ્રિય અનિલ, સુભાશીષ. પત્ર મળ્યો એ જાણીને આનંદ થયો કે તું સ્વસ્થ છે અને તારી કેળવણી પણ સારી ચાલે છે. તને એ જાણીને ખુશી થશે કે તારી દીપા દીદીએ કમ્પ્યુટર ખરીદી લીધું છે. સાચે જ એનો બધો શ્રેય તારી દીદીને જ જાય છે. તું તો ઘરની સ્થિતિ જાણે જ છે. એક સાથે આટલા રૂપિયાની વ્યવસ્થા કરવી મારા માટે સંભવ ન હતું. મને દીપા દીદીએ તેના બચત ખાતાની પાસબુક બતાવીને તો ચોંકાવી જ દીધી. તેમાં વ્યાજ સહિત 20,000 રૂપિયા જમા હતા. તે પોતાની શિષ્યવૃત્તિના રૂપિયાને પહેલા પોસ્ટ ઓફિસમાં જમા કરાવતી હતી, આવશ્યકતા પડતા જ રૂપિયા કાઢતી હતી. પરિણામે અપવ્યય પણ બચી ગયો. માત્ર 5,000 રૂપિયા જ ઉમેરવા પડ્યા અને ઘરમાં કમ્પ્યુટર પણ આવી ગયું. બદલતા સમયમાં કમ્પ્યુટરના જ્ઞાનથી બૌદ્ધિક વિકાસ થશે તો બીજી તરફ રોજગારીની તકો પણ પ્રાપ્ત થશે. હું પણ ચાહું છું તું પણ પ્રતિમાસ મળવાપાત્ર રૂપિયામાંથી વિદ્યાલયમાં સંચાલિત બચત યોજનાના ખાતામાં જમા કરાવે. જ્યારે આવશ્યકતા પડે ત્યારે તેમાંથી લઈ શકાય. એથી પૈસાનો હિસાબ પણ રહેશે અને વધુ પૈસા હાથમાં રહેશે નહીં તો વ્યર્થની ચીજો લેવા મન પણ નહીં લલચાય. એક પંથ દો કાચ, અર્થાત પૈસાની બચત સાથે સાથે બચત યોજનાના માધ્યમથી કરવાના લેણ દેણનું વ્યવહારિક જ્ઞાન પણ મળશે. થોડી કરીને કરેલી આ બચત તારી પોતાની વ્યક્તિગત આવશ્યકતાઓની પૂર્તિમાં સહાયક થશે. ત્યાં વ્યાપક રૂપમાં રાષ્ટ્રીય બચતનું અંગ પણ બનશે. જાણો છો એનો શો લાભ છે? આ બચત પૂંજીનો ઉપયોગ અધિક અન્ન ઉત્પાદન, નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા, ચિકિત્સાલય અને સડકો બનાવવા, વિદ્યાલય તથા મહાવિદ્યાલય ખોલવા અને બેરોજગારોને રોજગારી આપવામાં, વિભિન્ન સાર્વજનિક હિત કાર્યોમાં થાય છે. આ પ્રકારથી આપણે આપણી બચતની ટેવ અપ્રત્યક્ષ રૂપથી રાષ્ટ્રની સેવા પણ કરી શકીએ છીએ. તે 200 રૂપિયા મંગાવ્યા છે, મોકલી રહી છું. હજી હમણાં આગલા સપ્તાહે તો 500 રૂપિયા મોકલ્યા હતા. આટલી જલ્દી રૂપિયાની આવશ્યકતા કેમ પડી છે? હું એ તો નથી કહેતી કે પૈસા પૈસાને દાંતથી પકડ, પણ ખર્ચ હંમેશા આગળ પાછળ વિચારીને જ કરવો જોઈએ. પૈસાના સ્થાન પર પૈસા જ કામ આવે છે. યાદ રહે, ટીપે ટીપે જ સરોવર ભરાય છે. આશા છે મેં જે લખ્યું છે તેના પર ધ્યાન આપીશ. દીદી તરફથી પ્યાર. પત્ર દ્વારા તારી પ્રગતિની જાણ કરતો રહેજે. તારી માં.